અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં પાર્ક કરેલ બે ઇકો કારમાંથી બે સાયલેન્સરની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આવેલ જૂની કોલોનીમાં રહેતા સરફરાઝ પટેલે પોતાની ઇકો કાર ગતરોજ પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ ત્રાટકી તેઓની ઇકો કારમાંથી અંદાજીત 50,000 સાયલેન્સરની બદલીને જૂનું ફિટ કરી ફરાર થયા હતા. તો અંકલેશ્વર હાંસોર માર્ગ ઉપર મોદીનગર સ્થિત કૃષ્ણનગરમાં રહેતા વિનોદકુમાર પટેલ એ ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે, જેઓએ પણ ગત તારીખ 9 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર હાંસોર માર્ગ ઉપર જયંબે કિરાણા સ્ટોર પાસે પોતાની ઇકો કાર પાર્ક કરી હતી. દરમિયાન તેઓની કારમાં રહેલ ઓરિજિનલ સાયલેન્સ સર મળી કુલ 40,000 મુદ્દા માલની ચોરી કરી ફરાર થયા હતા. આવી જ રીતે અંકલેશ્વરના અંદાળા ગામની મારુતિનગર સોસાયટીમાં રહેતા કમલેશ પટેલે પોતાની સોસાયટીમાં આવેલ કમ્પાઉન્ડમાં ગત તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ઇકો કાર પાર્ક કરી હતી. દરમિયાન વાહન ચોરોએ તેઓની કારને નિશાન બનાવી કારમાંથી 35,000 સાયલેન્સરની ચોરી કરી ફરાર થયા હતા. ચોરી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.